દહેગામ ખાતે આવેલા રામેશ્વર સોસાયટીમાં બે વર્ષ અગાઉ અકબરભાઈની દીકરીને પરેશાન કરવાની બાબતમાં પિતાએ સામનો કરતા પિતાને મોતને ઘાટ ઉતારતા ગાંધીનગર એડી સેશન્સ કોર્ટે એ શખ્સને પાંચ વર્ષની કેદની સજા અને ત્રણ આરોપીને બે વર્ષની સજાનો હુકમ કર્યો ગાંધીનગર જિલ્લાના દેગામ શહેરમાં આવેલ રામેશ્વર સોસાયટીમાં રહેતા હર્ષદભાઈ ઉર્ફે અકબરભાઈ કરીબભાઈ મનસુરીની દીકરીને પરેશાન કરવાની બાબતમાં તેમની બાજુમાં રહેતા સિરાજ બાબુભાઈ શેખ મોહમ્મદ શેખ હસન મુબારક ઉર્ફે સિરાજ શેખ સિરાજ મોહમ્મદ શેખને ઠપકો આપ્યો હતો તેથી આરોપીઓ જઈને અકબરભાઈની પત્ની મીનાબેન અને પ્રવીણ અને ફિરોજભાઈને મન ફાવે તેવી ગારો બોલી હસનભાઈને અકબરભાઈ અને તેમની સાથે મારામારી કરી હુમલો કરતા અકબરભાઈ મોત થવા પામ્યું હતું તેના સંદર્ભે દેગામ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધવા પામી હતી આ કેસ ગાંધીનગર એડી સેશન કોર્ટમાં ચાલી જતા આરોપી હસન મુબારક ઉર્ફે મુબારક સિલાજ મહમ્મદ શેખને આઈપીસી કલમ ત્રણસો ચાર ભાગ બે ના ગુનામાં કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને અન્ય ત્રણ આરોપીને આઈપીસી કલમ ત્રણસો ચોપનના ગુનામાં બે વર્ષની સજા ફટકારવાના હુકમો કર્યા છે અગરસી ચૌહાણ જેડ ટીવી દેગામ